હેલો, ગુડ મોર્નિંગ, નમસ્તે, સસ્ત્રી અકાલ, કેમ છો? ગળો હાલ હે કસા ગા? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબીમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને બહુ દિવસ પછી આજે તડકો નીકળ્યો છે. અરે, વાતાવરણ ખુલ્લું છે, ખુલ્લું નથી, વાદળ છે, આવ્યું તો છે જ. ચાલું વિચારું કે કેમ મને કમર દુખતી હતી, પણ આ વાદળોના લીધે દુખતી હતી. બરાબર, હો વાગી ગયા છે બાર. બરાબર, તમને બધાને શું કહેવાય, પ્રજાસત્તાક દિવસ, ઇન્ડિપેન્ડન્સ ડેની હાર્દિક શુભકામનાઓ. તમે બધા ધ્વજવંદન કરી આવ્યા હશો, હું નથી કરવા ગયો, કેમ કે હું સવારમાં તમને ખબર એ મુજબ 4:30 થી 5 વાગે સૂતો હતો, એના લીધે હું નથી ગયો. બરાબર, સો હવે જઈ રહ્યો છું આજે શોરૂમે. શોરૂમમાં આજે કામ છે, બે મિત્રો આવવાના છે, એક બે નવા કામની વાતો કરવા માટે મિટિંગ થવાની છે આજે. શું મજા આવશે આજે, શું નક્કી થાય. પણ એક વસ્તુ એ હતી કે મારે તમને એ પૂછવાનું હતું, ખબર નહીં, પણ છેલ્લા 6-7 દિવસથી મારા વિડીયોઝની અંદર વ્યૂઝ આવતા નથી અને કમેન્ટ્સ પણ ઓછી છે. મેં જોઈ, હું માર્ક કરતો હતો, મેં કીધું કદાચ કોઈ વિડીયો એવો હશે નહીં, સારો બન્યો હોય એના લીધે એવું હશે. જો જે પણ હોય, જે પણ હોય, વિડીયો ના ગમતા હોય કે કંઈ બોરિંગ લાગતું હોય કે આ કરો પેલું કરો એવું કોઈ સજેશન હોય તો તમે મને કમેન્ટ સેક્શનની અંદર આજે તમારે જણાવવાનું છે. કમેન્ટોનો આજે ઢગલો થવો જરૂરી છે મારા માટે. તો મારા મનની અંદરથી થોડુંક આમ ભ્રમ છે ને નીકળી જાય કે ભાઈ ના, મારા વિડીયો બરાબર આવે છે તો ઓકે, નથી આવતા તોય ઓકે. એટલે હું એ રીતના સુધારા કરવાનો પ્રયત્ન કરું. આમ એક બાજુ વાદળ છાયું વાતાવરણ, આ બાજુ ચડેલો છે વરસાદ, એવું છે. બરાબર, સો કમેન્ટ કરવાનું ના ભૂલતા, તો મને કંઈક ખબર પડે. તો ફાઇનલી આજે આપણી ગાડીના સીટ કવર બદલવાના છે, જોઈ લઉં છેલ્લી વાર, કલર બદલું છું. બરાબર, કહેવાનું છે તમારે કયો કલર સારો લાગશે. અત્યારે આ છે જોકે. બરાબર, થોડું ફાટી ગયું હતું એટલે હાલ સીટ કવર બદલવા માટે ગાડી જઈ રહી છે આપણી. ઓકે, શું જઈને આવે એટલે ખબર પડશે હવે કેવા કલર લઈને આવે છે. ઓકે, સીટ કવર ચેન્જ થવા જઈ રહ્યા છે આપણી ગાડીના, આવે એટલે તમને બતાવું પછી કેવા બદલાય છે. તો અહીંયા ચાલી રહ્યું છે આપણું સીટનું ચેન્જિંગ કરવાનું કામકાજ, અને ગાડીની અંદરથી બધી જ સીટોને કાઢી લીધી છે, જૂના કવરને કહી દીધું ગુડ બાય ટાટા. અને જો નવા સીટ કવર ફિટ થયા પછી ગાડી કંઈક અલગ લાગી રહી છે ઓલરેડી, જોઈ રહ્યા છો. બરાબર છે, ચાલો કલર સારો લાગે આમ જોવા જાઓ તો. તમે કરાવી શકો આ કલર વ્હાઈટ ગાડીની અંદર, 10 માં બહુ મસ્ત લાગે છે આ બ્રાઉન કલર, અને લુક બી ગાડીનો સારો આપે છે એમ કહેવાનો મતલબ. બધી સીટો કાઢી લીધી હતી ત્યારનું આ સીન છે, બધી સીટો બીટો કાઢીને બહાર મૂકી દીધી. પૂજારીએ જો આપણી સીટો બહાર કાઢલાવે છે, અને આવું બધું ચાલ્યા કર્યું કે આખી આખા આજે સીટ કવર આપણા ફાઇનલી. અને આવી ખાલી ગાડી હોય તો મજા આવે આમ, બોલા જતો નહીં, એટલે બધું ચેન્જ થઈ ગયું. બરાબર છે ભાઈ, સીટ કવર આવી ગયા છે આપણે લગાવીને, ન્યૂ લુક આપણી ગાડીનો બદલાઈ ગયા છે સીટ કવર્સ. કેવા લાગે છે? માલ લાગે છે, એ ખરેખર મસ્ત લાગે. ડખો થઈ ગયો, ડખો થઈ ગયો, ડખો ડખો થઈ ગયો, ડખો બંધ થઈ ગઈ હતી ને. હા, કલર બંધ થઈ ગઈ હતી ને ગાડી, તો શાંતિથી નહીં કલર કરવા ગયેલો બકા, ખોટી વાતો નહીં કરવાની. કલર નહીં કરતો સીન સપાટા, સીન સપાટા કરો તો જાય જતો રહેતો. એક નંબર ના, ક્યાંય જતો રહ્યો, ક્યાંય જતો રહ્યો. કલર કરવા ગયો તો લવલીન ચોકડી પર ગાડી બંધ થઈ ગઈ. હા ભાઈ, બંધ ને આવું ખોલ્યું ને શું જરા. ઓ, ત્યાં જઈને બતાવો ને શું હશે, શું લાગે. પેલો ઇસ્કારો, ઇસ્કારો ક્રિસ્યો, તમે જેને કહેતા હતા કે દાઢી વાઢી નહીં કરાવો તો સાલું, દાઢી કરાવવાના પૈસા નહીં એના જોડે, પણ ધંધો ચાલુ કરવાના પૈસા છે એના જોડે. મતલબ મારા ભૈયા જે પેલું એ ચાલુ કર્યું છે. હવે શિયાળો આવવા આવ્યો ને યાર, એટલે તુવેર ઠોઠા, દૂધ સેવનું શાક, પછી રોટલો બાજરીનો, વઘારેલો રોટલો, ભરથું. હમણાં જઈને મેથી મારો, આજે ચાલુ કરીને તો બધું જ જોઈએ મારે, બધું જ લે. ભલે આજ બધું તો નહીં હોય મને ખબર છે, તો મેથી મારવાની જઈને બધું જ જોઈશે, જે જે લખેલું છે બધું બધું જોઈશે. મેનુ કેમ છપાયું તે, સીધી વાત, બીજી બધી વાત નહીં, ત્યાં છપાયું જ કેમ મેનુ,
જો તાર નતું રાખવું તો તાર ના બોલાવવા તારે મનુલા બોલાવ્યો તારે તે બધું બની જાય ભાઈ બોલાવ હજી બોલાવો તો ને મારે તો આ ખાવું જે ના હોય ને એ જ કહેવાનું કે આજ ખાવું તું લાય ગમે ત્યાં કરી દેશે મારું લવલી તમારા જોડે નથી રહેતો એક્ચ્યુઅલી આયરો મારા જોડે જ રહેશે મારા ઘેર જ રહેશે પછી લવલી ની વાઈફ નથી દેખાતી એવું કોક મને પૂછ્યું તમે એક્ચ્યુઅલી એવું છે એમના સમાજમાં કે કેટલા વર્ષે બોલજે ભાઈ તું કેટલા વર્ષે આવે તમારે 3 વર્ષે ધોરથી બોલ ને 3 વર્ષે ઘર બાંધે એમ 3 વર્ષે ઘર બાંધે કેવું કઈક છે ભાઈ તમને હું એને નહીં દેખાતી હા એને નહીં દેખાતી અને બીજું હું કહેતો તો હા લવલી વિડીયોમાં લગ્ન પછી દેખાતો નથી ધાકધમકી છે ઉપરથી અને થોડીક દબાણ છે ઉપરથી સમજો તમે યાર વાતને કેટલે બધો માં દેખાતો નથી સમજ્યા તમે બાકી આ ક્યાંય નથી જીટુબીમાં જ છે અને મારા જ ઘેર રહે છે બરાબર પણ હવે વિડીયોમાં પહેલાં જેવી મસ્તી ના કરી શકે ખુલીને બોલી ના શકે બરાબર દબાણ કહેવાય અને એકચ્યુઅલી જીવનમાં લગ્ન જીવન થઈ ગયા જોડાઈ ગયા પછીનું દબાણ કહેવાય આપણે તો પહેલાં આવ્યા હતા અત્યારે આપણને ફરક ના પડે હવે તમે આ દબાણને હટાવી ના શકો એએમસી વાળા કેમ પેલા બધું તોડીને દબાણ હટાવે આવું દબાણ હટાવવાની તમારી જિંદગી પૂરી થઈ ગઈ કરિયર તમારું પતી ગયેલું છે અહીંયા શ્રી રામ હર હર મહાદેવ.